गुड मॉर्निंग ऑल ऑफ यू, वेलकम टू अंबेडा इंटरनेशनल स्कूल धोरण 7 विषय गुजराती द्वितीय सेमेस्टर में काव्य 12 जननी અને તેનો પ્રકાર છે ઉર્મિગી અને તેના કવિ તેના રચયિતા છે કવિ બોટાદકર અને તેનો જન્મ 1870 માં અને તેનું મૃત્યુ છે 1924 માં થયું હતું. વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈએ તો તમે પણ તમારું પુસ્તક લઈ લો અને પેજ નંબર 6 ખોલો અને એમાં જે 11મું કાવ્ય છે કે જનની, તો આપણે આજે જનની કાવ્ય વિશે ભણીશું અને સમજીશું. તો કાવ્યનું નામ જ છે ખ્યાલ, જો તો ખ્યાલ આવી જાય છે કે જનની, તો જનની એટલે કે જન્મ આપનાર માતા, બરાબર. જનની એટલે કે જન્મ આપનાર માતા. તો હવે આપણે જોઈએ તો આ કાવ્યના રચયિતા છે કવિ બોટાદકર. તો તેના વિશે પહેલા હું તમને થોડીક સમજૂતી આપીશ. તો કવિ દામોદર કુશળદાસ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો, છતાં સંસ્કૃત ભાષા ઉપર તેનું સારું એવું પ્રભુત્વ રહ્યું હતું. તેનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. રાજસરંગીણી, કલોલીની, સ્ત્રોસ્વીની, નિર્જળીની, શ્યામલીની વગેરે તેમણે મહત્વના કાવ્ય સંગ્રહો તેમના છે. કવિએ પ્રકૃતિ અને ગૃહ જીવનની ભાવનાઓમાં સુંદર કાવ્યો આપ્યા છે. તે યોગ્ય રીતે તેને સૌંદર્ય કવિ દર્શિપણ તરીકે ઓળખવામાં આવે છે. તો જનની જે કાવ્ય છે, તો જોઈએ તો જનની ગુજરાતી ભાષામાં એકમાત્ર નોંધપાત્ર કાવ્ય છે. માતાના પ્રેમની તરફ બીજા કોઈનો પ્રેમ આવતો નથી એ મુખ્ય ભાવની આજુબાજુમાં આ રચના ઉઠાય છે. કાવ્યનું લય માધુર્ય અનેરું છે. સંસ્કૃત કવિ કવિતાઓએ પણ આ માતૃત્વ પ્રેમને સ્વર્ગના પ્રેમથી પણ ચડિયાતો લખ્યો છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે માતા છે એ સો શિક્ષકોથી પણ ચડિયાતી ગણવામાં આવે છે. એટલા માટે જોઈએ તો આપણે આપણા જે મહાન નેતાઓ થઈ ગયા છે, મહાપુરુષો તો ગાંધીજી છે, શિવાજી છે, મહાપુરુષોના ઘડતરમાં પણ માતાનો ફાળો છે રહેલો છે. જે માતાની તોલે ટૂંકમાં કોઈ આવતું નથી. આપણે જોઈએ તો બાળકને જન્મથી જ પાલન પોષણ કરનારી હોય છે એ માતા હોય છે. બાળક જ્યારે નાનું હોય છે ત્યારે પણ માતા એને ખવડાવે છે, પીવડાવે છે, નવડાવે છે. આગળ જ્યારે બાળક મોટો થાય છે તો પોતાના બાળકને ભણાવવામાં પણ માતાનો ફાળો અને ગણો રહેલો હોય છે. પોતાના બાળકમાં સંસ્કારોનું વધારે સિંચન કરનારી હોય તો તે બાળકની માતા છે. એટલા માટે જ કહેવામાં આવે છે કે માતા છે એ સો શિક્ષકોથી પણ વધારે ચડિયાતી ગણવામાં આવે છે. જ્યારે બાળક બીમાર પડે છે ત્યારે માતા છે એનું વધારે ધ્યાન રાખે છે. અમુક બાળક જ્યારે જીતી હોય તો તેની જીત પૂરી કરવા માટે માતા છે તેને સમજાવે છે કે માતાનો પ્રેમ છે અને ગણું કે માતાનો પ્રેમ છે, માતૃત્વ પ્રેમ, એ પ્રેમથી કોઈ ચડિયાત છે નહીં. તો આજે આ કાવ્ય છે, આપણું જનની કાવ્ય છે, માતા વિશેષ છે. તો આજે આપણે એને સમજશું. તો પહેલી જ પંક્તિમાં લખેલું છે કે મીઠા વાંચુને મીઠા બે બોલાયેલો, એથી મીઠી તે મોરી માતરે, જનનીની જોડ સખી નહીં ચડે રે લો. તો આ પંક્તિમાં આપણને કઈ શું કહેવા માંગે છે, તો આપણે જોઈએ તો મીઠા મધુર, મધુર એટલે કે મધ, બરાબર. તો મધુ પણ મીઠું હોય છે અને મેહુ લારેલો, મેહુ એટલે કે વરસાદ, બરાબર. તો મધુ પણ આ જગતમાં જોઈએ તો મધુ પણ મીઠું હોય છે અને મેહુ એટલે કે વરસાદ પણ વાળી મીઠું હોય છે. તો એટલી મીઠી તો એનાથી પણ વધારે મીઠો હોય તો માતાનો પ્રેમ છે. આ જગતમાં માતાનો જોડો જોશે નહીં, બરાબર. જનનીની જોડ સખી નહીં, એટલે આ જગતમાં છે માતાનો જોડો જોશે નહીં. ત્યાર પછીની પંક્તિમાં જોઈએ તો પ્રભુના એ પ્રેમ તેણી ઉતેડી લેલો, જગથી જુદેરી એની જાત કરે. તો આ જગતમાં જોઈએ તો માતાનો પ્રેમ છે, પ્રભુના એ પ્રેમ તેણી ઉતેડી લેલો, જગથી જુદેરી એની જાત કરે. તો માતા છે પ્રભુએ બનાવેલી એક સાક્ષાત મૂર્તિ છે. ટૂંકમાં એવું કહેવા માંગે છે કે પ્રભુએ પ્રેમ તેણી ઉતેડી, એટલે કે માતા છે કે માતાનો પ્રભુએ બનાવેલી એક સાક્ષાત મૂર્તિ છે. અને જગથી જુદેરી એની જાત છે. માની જે જાત છે બધા લોકોથી સાવ એકદમ નિરાળી કરવામાં આવે છે કે માતાની તોલે કોઈ આવે નહીં. અમી ત્યાં પછીની પંક્તિમાં જોઈએ તો અમીની ભરેલો એની આઘડી રેલો, મહાલના ભરેલા એના વેણે રે, જનનીની જોડે સખી લે જડે રે લો. તો માતાની જે આંખ છે એને જોઈએ તો આપણે અમૃત સાથે સરખાવવામાં આવી છે, બરાબર. અમૃત સાથે સરખાવવામાં આવે છે કે અમીની ભરેલ એની આખડી રેલો, વાહલના ભરેલ એના ભેણ, અમી એટલે કે અમૃત, બરાબર. તો એની આંખ છે કે અમૃતથી ભરેલી છે અને એના વેલ છે, એના વેણ જે છે એ એકદમ બહાર પ્રેમથી ભરેલા છે. તો આ જગતમાં માતાનો જોડો છે એ આપણને જડો મુશ્કેલ છે કે જડે નહીં આવો જોડો કેમ. તો હાથ બુથેલા એના ગીરના રેલો, ભૈયુ હેમંત કેરી હેલ રજે તેમાં. તો હાથ બુથેલા એના ગીરના રે લો. તો ગીર છે એટલે કે રેશમ, એક પ્રકારનો છે દોરો.
देवो क्या पछिनी पंक्ति में जो है कि देवो ने दूध एना दोई लारे लो शशि ए सिंजे लेना छोड़िए रे जननी ही जोड़ सकी नहीं जड़े रे लो जो शशि એટલે કે ચંદ્ર બરાબર શશિ એટલે કે ચંદ્ર દેવો ના દૂધ એના દોઈ લારે બરો દેવો ના દેવો ના દેવો એ પણ માતા ના દૂધ ને દુર્લભ કહ્યું છે એટલા માટે કહે છે કે તેના દૂધ છે માતા નું દૂધ એકદમ દુર્લભ છે અને તેને શશિ એ સિંચેલો એના છોડે રે તેનો ખોળો છે કે ચંદ્ર ની સાથે એ સિંચેલો છે કે શીતળતા આપે છે એટલા માટે કહે છે શશિ એ સિંચેલો એના છોડે રે જગનો આ ધાર એની આંગળી રે લો કાળજા માં કઈક ભર્યા કોડરે જિંદગી ની જોડ સખી નહીં જોડે કે જગત નો આધાર છે કે માતા ની આંગળી છે મારા માં છે એને એની જેવો કોઈ પ્રેમ આપી શકે નહીં એટલા માટે કે જગત નો આધાર માની આંગળી રે લો કે જગત નો આપણે જે જગત નો આખો આધાર છે માતા ની આંગળી પર રહેલો છે કાળજા માં કઈક ભર્યા કોડરે જિંદગી ની જોડ સખી નહીં જોડે માનુ કાળજા માનુ હૃદય છે એમાં કેટલા પાડક પ્રત્યેના પરમાણુઓ છે જેટલા માને બાળક પ્રત્યેના समझा।